एक समान बॉल बॉल समान गाड़ा माले, समान समय गाड़ा माले, पाइप तो वेगमान ना, फेरफार फेरफार, समान रहे जे आपने न्यूटन गति नो बीजो नियम आपे है जो न्यूटन गति नो बीजो नियम आपने शू है वेगमान ना फेरफार नो दर एटले डेल्टा पी अपॉन डेल्टा टी इक्वल टू एफ था क्लियर। हवे आना पछी तो हूँ लखवा जो अहीं आगे के डेल्टा पी बराबर इज इक्वल टू एफ इनटू डेल्टा टी बराबर क्लियर। डेल्टा पी बराबर एफ इनटू डेल्टा टी था। हवे अहीं आगे बे पदार्थ था, बे पदार्थ ए अने बी की तो अहीं आगे क्लियर। हवे अहीं आगे एफ डेल्टा टी तो समय सरखो लीधो, एफ पण सर आनी पर बळ पण सरखू राख्यू, बळ पण आपणे सरखू राख्यू छे, डेल्टा टी पण सरखो छे। एनो मतलब ये था कि डेल्टा पी वन इज इक्वल टू डेल्टा पी टू थाय, કારણ કે બંનેના બળ તો મેં સરખા જ લીધા, એફ વન બરાબર એફ ટુ, અને બંને સાઈડ હું ડેલ્ટા ટી વડે ગુણી નાખું તો આના બરાબર શું લખાય, આના બરાબર લખાય ડેલ્ટા પી એટલે વન માટે, અને આના બરાબર ડેલ્ટા ટી પી ટુ, તો ડેલ્ટા પી વન અને ડેલ્ટા પી ટુ દેટ મીન્સ કે વેગમાનમાં થતો ફેરફાર એ બંને માટે સરખો છે, પણ સરસ શું હશે જુદા જુદા પદાર્થ ઉપર સમાન દળ પર અને સમાન સમયગાળામાં હશે તો જ આ શક્ય બને, અધરવાઇઝ નહીં બરાબર। ચલો એના પછી જો અગાઉના અવલોકનમાં વિજ્ઞાનના સદિશ તરીકેના ગુણધર્મોના પુરાવા પુરાવા આપતા ન હતા બરાબર, જે પહેલો નિયમ આપણે સાબિત કર્યો, બીજો નિયમ સાબિત, પહેલો નિયમ સાબિતી આપી, અથવા તો આગળના જે કઈ તમારી જોડે ઉદાહરણો છે એની અંદર આપણે એને સદિશ તરીકે નતું રજૂ કર્યું બરાબર, સદિશ તરીકે નતું રજૂ કર્યું એની પાછળની રીઝન છે એમ તમે કહેજો કે જ્યારે તમે બળ એપ્લાય કરતા હોય, દાખલા તરીકે આ પદાર્થ ઉપર તમે બળ એપ્લાય કરો છો અને એક જ દિશામાં જતો હોય અહીંયા આગળ, તો એક જ દિશા હોય જ્યારે વેગ બરાબર ઝડપ જ ગણીએ છીએ આપણે, એક જ દિશા હોય ત્યારે અનંતર એક જ દિશામાં થતું હશે ત્યારે આપણે એને સદિશ સદિશ બતાવતા નતા, યાદ કર્યો હતો એટલા માટે ત્યાં આપણે સદિશ તરીકેનો ઉલ્લેખ કર્યો નથી બરાબર। ચલો આ બધા ઉદાહરણોમાં વેગમાન અને વેગનો ફેરફાર એક જ દિશા અથવા તો વિરુદ્ધ દિશામાં છે, પણ હંમેશા આવું હોતું નથી। ધારો કે એક દોરી પર એક પત્તરને સમસ્થિતિ સમતલમાં નિયમિત ઝડપથી ઘુમાવવામાં આવે, આ પણ તમે રોજબરોજના જીવનમાં આપણ તમે જોતા છો, તમે નાના છો ત્યારે રમતા છો ને આ વસ્તુ પણ કરતા છો, કે દાખલા તરીકે પત્તર એ બાજેલો બરાબર અને આને તમે ફેરવી રાખો તો અહીંયા જોશો કે આ તમારો હાથ છે અહીંયા આગળ અને તમે આમ ફેરવી રહ્યા છો, આ પાસે આનો વેગ આ દિશામાં એના સ્પર્શકની દિશામાં જશે, તો પ્રત્યેક સેકન્ડે તમે જોશો કે પ્રત્યેક ક્ષણે દરેક ક્ષણે દરેક ક્ષણે વેગની દિશા બદલાય, વેગનું મૂલ્ય અચળ છે, વેગનું મૂલ્ય કેવું છે અચળ છે, તેથી આપણે કહી શકીએ અહીં દરેક ક્ષણે વેગમાન પણ બદલાય છે નિયમિત ઝડપથી ઘુમાવવામાં આવે છે, હવે વેગમાન નું માન નિશ્ચિત છે, વેગમાન નું મૂલ્ય નિશ્ચિત રહેશે કારણ કે અચળ જ છે, બંને ના મૂલ્ય અચળ છે પણ પરંતુ તેની દિશા બદલાય છે, આ વેગમાન સદિશમાં ફેરફાર કરવા માટે જરૂરી માટે બળની જરૂર પડે છે, અને બળ આપણે હાથ વડે આપીએ છીએ આમાં ફેરવીએ નહીં આગળ આમાં ફેરવીએ છીએ આપણે દાખલા તરીકે, તો વસ્તુ નામ ફેરવતા હોય તો તમે જોજો દાખલા તરીકે જુઓ આ વસ્તુ હું ફેરવું છું બરાબર, દેખાય છે આ રીતે મેં ફેરવ્યું શું કરી ફેરવું દેખાવ માનવ, આ વસ્તુને બળ ક્યાંથી મળે, મારા હાથથી હાથ વડાઈને બળ આપવામાં આવે અને ફેરવું છું, એનું દરેક જગ્યાએ શું થશે વેગ સમાન, વેગમાન સમાન, પણ અહીં વેગમાન સમાન લઈએ ખરા પણ એની દિશા દરેક સેકન્ડે શું થાય બદલાય, અને બદલાય છે માટે શું કહીશું એને એ વેગમાન
ફેરફાર આવે, મેઘમાનનો જો ફેરફાર થતો હોય તો ત્યાં બળ આવે, તો બળ કોણ આપશે? તો એ આપણો હાથ આપે છે, આ રીતે આમ ફેરવી ને, એ રીતે બરાબર, એ રીતે અહીંયા તમે કહી શકો. જો આવું બળ આપણા હાથ વડે દોરી મારફતે લગાવે છે. અનુભવ પરથી જણાય છે કે પથ્થરને વધારે ઝડપથી અથવા તો નાની ત્રિજ્યાના વર્તુળમાં ઘુમાવવા આવે તો આ બંને માટે આપણા હાથ વડે મોટું બળ લગાવવું જરૂર પડે. જો પહેલા મેં દોરી મોટી રાખી પછી મેં બદલ્યું તો એમાં મોટું બળનો તમારે ફેરફાર કરવો પડે, બરાબર. ચલો આ બાબતો મોટા પ્રવેગ એટલે કે વિજ્ઞાનની દિશાના ફેરફારના મોટા દર સાથે સંકળાયેલ છે. આ સૂચવે છે કે વિજ્ઞાન સદિશમાં ફેરફારનો દર મોટો હોય તો બળ પણ મોટું લગાવવું પડે. એનો મતલબ એ થયો કે તમારે વિજ્ઞાનનો ફેરફાર મોટો જોઈતો હોય તો બળ મોટું. આ બધા જે કઈ અનુભવ આપણે જોયા, જે કઈ ઉદાહરણો જોયા, એના પરથી એનો ન્યૂટન ગતિનો બીજો નિયમ આપણને એવું કહેવા માંગે છે કે કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એની પર લગાડેલા બાહ્ય બળના સમપ્રમાણમાં અને હંમેશા તેની દિશામાં હોય છે. એ સેકન્ડ થિંગ તમને નીચે આપેલું છે કે ન્યૂટન ગતિના બીજા નિયમ પરથી પદાર્થના વેગમાનમાં ફેરફાર, વેગમાનના ફેરફારનો દર પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર તેની પર લાગુ પડેલા બાહ્ય બળ કોઈ પણ પદાર્થના વેગમાન ફેરફારનો દર છે તેના પર લાગુ પડેલા બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. બળની દિશામાં હોય છે. આનો મીનિંગ સમજો, ફેરફારનો દર એટલે કે ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી, ધ્યાન રાખજો, એફ એ ફેરફારનો દર તેની પર લાગુ પડેલા બળના સમપ્રમાણમાં. એફ ઇઝ ઇક્વલ ટુ, આ રીતે તમે લઈ શકો, બંને એક જ દિશામાં જશે. સૂક્ષ્મ સમયગાળા માટે માનવવાનું ઉદાહરણ યાદ કરી લો, યાદ છે ને ઉદાહરણ? લખશો તમે ડીપી અપોન ડીટી, બરાબર. અહીંયા પણ તમે લખી શકો એફ આનું તમે સદિશ સ્વરૂપ લખવા જાઓ અમે વધારાનું સૂત્ર લખ્યું, બાકી આ તમારે એના ઘટક થાય, બરાબર. જો હવે અહીંયા આગળ એક સપ્રમાણ તો આચરણ કઈ મૂક્યો, આ બંને વચ્ચે પ્રપોઝલ એન્ડી લખીએ ને, આ બંને વચ્ચે પ્રપોઝલ એન્ડી, તો એક કિયા થાય તો કે નું મૂલ્ય નોર્મલ લાઈફ ની અંદર આપણે 1 લઈ ચાલીએ, એટલે 1 લઈ ચાલીએ એટલે શું થશે? જો f ઇઝ ઇક્વલ ટુ k d m v / dt થશે. k બરાબર તમે વેલ્યુ 1 લઈ લો, m dv / dt અને dv / dt તમે બધા જાણો એટલે પ્રવેગ લખાય, એટલે શું m a મૂલ્ય લખ્યું છે માટે મેં એરો નથી માર્યા. નોર્મલ લાઈફ ની અંદર આપણે લખી f ઇક્વલ ટુ m a, ફાધર ઇક્વલ ટુ મધર, આ તો હું વારંવાર બોલતો આવ્યો છું અને આ રીતે સાબિતી આવે છે, બરાબર. જો લોકો જગ્યાએ કન્ફ્યુઝન હોય મને પૂછી શકો, બોલો ક્યાં કોઈ કન્ફ્યુઝન? હલો, ઓકે, તો યાદ રાખો ફાધર ઇક્વલ ટુ મધર આ સૂત્ર આના પર ચાલ્યું છે વિજ્ઞાન પર, બરાબર. અને વિજ્ઞાન તમે સીધો સીધો વિજ્ઞાનના ફેરફારનો દર આ શબ્દ સમજો, ફેરફારનો દર એટલે સમય છેદમાં આવશે, બરાબર. અને એના પછી તમે આ સૂત્ર સાબિત કર્યું છે, બરાબર. ચલો
जो करता है उन्हें गुलियों पाचू ठीक है।